कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत ॐ नमः सद्देव्यः ॐ नमः सद्देव्यः ॐ नमः सद्देव्यः त्रीसमो कलश आज गुरुदेव श्री चलाव अड़तरीसमो प्रवचन तो आज कलशामृत भाग एक कलश टीका ने आधार स्वाध्याय चाले छे कलशों अनुसंधान संदर्भ गाथाओ साथे आपणे जारे विचारीए तो 36मी गाथा पछीनो कलश छे आ बे दिवस पहेला आपणे 19मी गाथा थी 30 नंबरनी गाथा सुधी 19 थी 30 नंबरनी गाथा सुधी एकत्व ममत्व बुद्धि रूप कर्म नो कर्म एमाय चेतन अचेतन अने मिश्र परिग्रह सर्वे ने भूतकाल में वर्तमान में अने भविष्य में मारा हता मारा छे मारा रहेशे हूँ पण एमनो हतो छूं अने रहीश એવી રીતે ત્રિકાળવર્તી મમત્વ બુદ્ધિ અને એકત્વ બુદ્ધિને માહોમાહે વાસના વૃત્તિએ પોષનાર અપ્રતિબુદ્ધ અનાદિ અપ્રતિબુદ્ધ જીવના અજ્ઞાનના સંસ્કારની વાત થાય. બે દિવસ પહેલા મેં એને માટે એક શબ્દ વાપર્યો હતો અપ્રતિબુદ્ધ વાળો પ્રકરણ એટલે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો પ્રકરણ. સંસારનું સ્વરૂપ સમજવું હોય સંસારનું બંધારણ સમજવું હોય તો અપ્રતિબુદ્ધ વાળો પ્રકરણ સમજો તો એમાં અનાદિ અગ્રહિત મિથ્યાત્વ બધું જ આવી જાય છે. એની સામે સંસાર માર્ગ આવો સંસારનું સ્વરૂપ આવો અનાદિ મિથ્યા દર્શન આવો મિથ્યા જ્ઞાન આવો મિથ્યા ચારિત્ર આવો સંસાર માર્ગ આવો તો એની સામે કોણ? મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગ કેવો? તો 31, 32 અને 33મી ગાથાથી મોક્ષ માર્ગની શરૂઆત. સમજાણ? એવી રીતે આ પૂર્વરંગ અધિકારમાં સંસાર માર્ગ અને મોક્ષ માર્ગનો પ્રકરણ છે. મને તો એવાય વિચાર આવે પૂર્વરંગની આ 38 ગાથા સુધીનો વિષય આવી રીતે સ્પષ્ટ ખુલાસાવાર જો મગજમાં આવી જાય તો આગળના અધિકારો વાંચવાની જરૂરત જ નથી. બધું જ આવી ગયું. સંસાર માર્ગનું પણ સ્વરૂપ આવ્યું અને મોક્ષ માર્ગનું પણ સ્વરૂપ આવ્યું. ખ્યાલમાં આવ્યો? 31, 32 અને 33 જીતેન્દ્રિયજન જીત મોહજન અને ક્ષીણ મોહજન છે બધા મોક્ષ માર્ગી જીવની વાત છે. મોક્ષ માર્ગના પહેલા તબક્કામાં જે છે 31 વાળો છે. એક બે પગથી આગળ વધેલો છે એ જીત મોહ વાળો છે. 32 વાળો 33મી વાળો તો ખાતમો જ બોલાયો છે એને 12મા ગુણસ્થાન. ચારિત્રના તારતમ્ય વાળી વાત છે શુદ્ધિના તારતમ્ય વાળી વાત છે. પકડાય છે વાત?
મને આ જાતના વિચાર છેલ્લા ચાર દિવસથી આવે છે. મેં આ જ વાત લગભગ પરમ દિવસના પ્રવચનમાં બહુ વિસ્તારથી કીધું. હવે સામે અપ્રતિબુદ્ધપણું છૂટ્યું 19-30 પ્રતિબદ્ધપણું પ્રગટ્યું 31-32-33 તો જ્યારે અપ્રતિબુદ્ધપણું છૂટ્યું પ્રતિબુદ્ધપણું એટલે સમ્યક સ્વભાવ સન્મુખપણું પ્રગટ્યું અને સ્વરૂપનો અનુભવ એ થયો. અનુભવ થતાં પહેલાં જગત માત્રનું ગ્રહણ થયેલું હોય. શું કીધું? દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ 19મી ગાથા. અહમેદમ, હું આ છું, આ હું છું અને હું આ છું, એમ આ મારું છે, હું એનો છું, બધું જગત માત્રનું ગ્રહણ છે. જો કે વસ્તુ સ્વરૂપમાં જુઓ તો કાંઈ ગ્રહણ ગ્રહણ છે જ નહીં, માન્યતામાં જ પકડેલું છે. અરે વસ્તુ સ્વરૂપમાં ગ્રહણ થોડુંક છે, સમજાય છે કે નહીં? મીનાબેન સમજાય છે કે નહીં? વસ્તુ સ્વરૂપમાં ક્યાંય ગ્રહણ છે? એક વસ્તુને બીજી વસ્તુ ગ્રહણ કરે એમ કહું છું. વીછી તને કોઈ દી કરડે એમ કહું છું. વીછીની ડંક તો એના ઘરી છે, તને દેહમાં મમતા છે ને. કાંઈ કરડતી વીછી મુનિઓને માટે જ્ઞાનનો જ્ઞેય છે, તારા માટે કેમ નથી? તારા માટે અણગમો કેમ? અને મુનિરાજના જ્ઞાનમાં કેવળ પરજ્ઞેય કેમ? ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય અનુભવ પ્રકાશ, અજ્ઞાની અયથાર્થપણે સાધે અને જ્ઞાની યથાર્થપણે સાધે. કા પરિસ્થિતિ તો એક નહીં, યથાર્થપણે સાધે ઈજ તો એનું સમ્યકપણું છે જ્ઞાનીનું, અને અયથાર્થપણે સાધે અજ્ઞાની ઈજ તો એનું મિથ્યાત્વ છે, ઈજ તો એનો સંસાર છે. વસ્તુ સ્વરૂપમાં કંઈ ગ્રહણ નથી. તો પ્રતિબુદ્ધપણું જ્યાં સુધી નહોતી ત્યાં સુધી જગત માત્રનું ગ્રહણ કરીને, જો જીવ ભૂસાઈ ગયો હતો અને જગત આવીને ચડી ગયો હતો, એમ ગામ ઉજ્જળ બની ગઈ હતી અને ઉજ્જળપણું ગામ રૂપે સ્થપાયેલો હતો. હવે સમજાણો? હવે પ્રતિબુદ્ધપણું નહોતું ત્યાં સુધી ઘણું બધું હતું, ઘણું બધું નહીં બધું જ હતું. અને પ્રતિબુદ્ધપણું પ્રગટ્યા બાદ ઘણું બધું કહું છું, બધું નહીં, ઘણું બધું હવે છૂટતું જાય છે. એનું જે પિક્ચર છે એ 34-35-36-37-38 આ પાંચ હતા. શું સમજાણું? ભૂપતભાઈ સમજાય છે હું શું કહેવા માગું છું? ફરીથી ત્રણ વાતો થઈ કેતનભાઈ, ત્રણ પિક્ચર છે આમાં, ત્રણ એપિસોડમાં પૂર્વ રંગ અધિકાર છે. 19મી ગાથાથી 30 ગાથા સુધી જગત માત્રને ગ્રહીને બેઠો છે, બધો ખીચડો બધો ઢગલો મારા પણું અહમ પણું મમ પણું બધું. ઓકે, હવે દ્રષ્ટિ ફરી ગઈ, પ્રતિબુદ્ધ પણ પ્રગટ થયું, મોક્ષ માર્ગે આવ્યો. બરોબર, મોક્ષ મારી આવ્યા બાદ ઓલું કંઈ બધું તરત જ છૂટવાનું નથી. દ્રષ્ટિ થઈ સ્વરૂપ સ્વભાવની, દ્રષ્ટિ ઘટ થતી જાય છે, જ્ઞાન સમ્યક બનતું જાય છે, ચારિત્ર સમ્યક પણ બનતું જાય છે, અશુદ્ધિ ટળતી જાય છે, શુદ્ધિ વધતી જાય છે. 31-32-33 આગળ જતા 34મી ગાથામાં ધોબીને ત્યાંથી જઈને કપડો લઈ આવે છે. પૂર્વ રંગ અધિકારમાં ધોબી ક્યાં બેઠો છે? કઈ ગાથામાં બેઠો છે? કઈ પગથિયે બેઠો છે? કે 34મી પગથિયે બેઠો છે. 34મી ગાથામાં
धोबी वालो दृष्टांत, पात्रीसमी गाथा में धोबी वालो सिद्धांत। तो त्याग दृष्टांत दृष्टि ई वाली बात छे ने, 34-35 ई गाथा पछी नो कलश छे। त्याग दृष्टांत दृष्टि वालो जे गईकाल नो प्रवचन, परम दिवस नो प्रवचन, अने आजे जे आयो ई 36मी गाथा पछी नो कलश छे। जो के सांभळो 34-35-36-37-38 ફરીથી બોલું છું, ત્રીજી વખત બોલું છું, 34-38 સુધી પ્રતિબુદ્ધ પણ પ્રગટ થયા બાદ કઈ બધું જ ન છૂટે, એમ વાત કરી જ છે હમણાં, છૂટશે ક્રમે હા, ઘરના પિત્તળના કાંસાના હોય ને વાસણ, એ લીંબુથી અરીઠાથી તમે સાફ કરો, પહેલી વખત સાફ કરો કે પૂરેપૂરી ચળકાટ નહીં આવે, અરે તમારા રોજના રસોડાના ઓલા હોય ને વઘાર કરો, સેમાં શું કહો, કડી કહો, શું કહો, તપેલું શું કહો, નોન સ્ટીક કહો, જે કાંઈ ઓલું વાસણની વાત વઘારીઓ કહેવાય ને। હવે એને એક વખત, બે વખત, ત્રણ વખત, ચાર વખત બધું એનું બહેરાત્મપણું સાફ કરવું પડે કે નહીં, પહેલાં 34મી ગાથાવાળો કરવું પડે। હા, પંડિતજીનો એક પ્રવચન બહુ સરસ સાંભળ્યું ગઈકાલે, એવો મસ્ત બોલ્યા કે તને તત્વ સાંભળવા મળ્યો એટલે તને ગંગાનો ઘાટ મળ્યો, પણ ઘાટ મળવાથી શું થાય, કપડાં તો ધો, શું કીધું, ઘાટ મળ્યા બાદ હરક પતડો નહીં થાય, હા એ કેતનભાઈ, હા ઘાટ તો મળ્યો સૌભાગ્યે, ઘણાયના નસીબમાં તો ઘાટે ન હોય, એટલે મુંબઈમાં છે ને પાય ધોની કંઈક છે ને ચોપાટી, હા લાઈનમાં ઊભા હોય શેના માટે, ઘાટનો પથરો મને મળે જેથી ગામના હું કપડાં ધોઉં, તો તને મળ્યો ને ઘાટ, પણ હરેક પદડું થામાં કપડા, હા એ 34મી અને 35મી ગાથા તો ઘાટ મળી, હજી 36મી ગાથાથી તો હવે ધોવાનો કાર્યક્રમ ચાલુ થયો, સમજાય છે। અનાદિ અપ્રતિબુદ્ધપણો નંબર 1, માર્ગે આવ્યા બાદ પ્રતિબુદ્ધપણો નંબર 2, દ્રષ્ટિ થઈ, દ્રષ્ટિ જેમ જેમ થઈ, જેમ જેમ સ્વમાં વસતો થયો તેમ તેમ પરથી ખસતો થયો, એ આખી પ્રોસિજર, એટલે 31-32-33-34-38 બસ પૂરો રંગ અધિકાર પૂરો। આમ એક એક ગ્રંથોને આત્મસાત કરવો છો, શું સમજાય છે કેતન કુમાર? સિદ્ધોને વંદન કર્યા, સ્વ સમય પર સમયને સમજાવ્યા, અનાદિ એકત્વ વિભક્ત ભગવાન આત્માની વાત દુર્લભ કેમ છે એના કારણની વાત શ્રુત પરિચિત અનુભૂત 4થી ગાથામાં કરી, નિજ વૈભવનો જન્મ કેમ થાય 5મી ગાથામાં કરી, નિજ વૈભવ કેવો છે જેને ભરોસે વૈભવ પ્રગટેલ છે 6ટી ગાથામાં વાત કરી, પ્રમત નથી અપ્રમત નથી જ્ઞાતે તો તે જ છે, પણ એમાં જ્ઞાન નથી, દર્શન નથી, સુખ નથી, વીર નથી, ગુણ બધાનો નિષેધ 7મી ગાથામાં કર્યું, લેચને બ્રાહ્મણે કહ્યું કે સ્વસ્તી તારું પરમ કલ્યાણ થાવ, ન સમજાણ બીજા એને સમજાવ્યા, એ એમ કહે છે કે તારું ભલું થાય, હરક પદડો થયો, આંખમાંથી આંસુડાની ધારા વહેવા લાગી 8મી ગાથા, 9મી ગાથામાં કહે હાલો કાંઈ વાંધો નહીં, કેવડી જેમ કેવળ આત્માને જાણે એમ હું કેવળ આત્માને જાણો, શ્રુત કેવડીથી કેવડી બની ગયો 9મી-10મી ગાથામાં, 11મી ગાથામાં કહે છે કે વા ભૂતાર્થથી જાણેલ જે છે એ બધ મારા સમ્યક્ત છે, 12મી ગાથામાં છતાં ભૂમિકા પ્રમાણે આ ભૂતાર્થ પણ કોઈને અન્યાય વ્યવહારનું આલંબન તો હોય ને કે હા હોય,
तो तेरहवीं गाथा में जैन कहे छे कि भाई जो जे होई होई पण मारे तो ख्याल में मार्ग में मारी रीते मारी दृष्टि आगळ वधवू जोईए। तेरहवीं गाथा प्राण छे, तेरहवीं गाथा तो जैन दर्शन आम तो अग्यारमी गाथा माटे कीधु, पण तेरहवीं गाथा एटली मार्मिक छे क्योंकि आगळ चौदह अने पंदरमी गाथा छे ने एनो आखो नीव छे, पत्थर पायानो पत्थर। भूतार्थती जाणेल जीव अजीव वळी पुण्य पाप आश्रव संवर निजरा बंद मोक्ष ते सम्यक छे। तेरहवीं गाथा पछी सम्यक्तनो आखो बंधारण जे छे ने जो सम्यक्तनो सम्यक्तनी घर वकरी शुं शब्द बोल्यो हूँ सम्यक्तनी घर वकरी अथवा सम्यक्तनु करियावर सम्यक्तनु करियावर एटले चौदमी अने पंदरमी गाथा। भूतार्थ थी जाणे सम्यक्त केवू छे एना रंग केवा छे ई करियावर मां शुं शुं भरेलू छे चौदमी अने पंदरमी गाथा अबद्ध स्पष्ट अने निर्विशेष। तो कहे छे सोळमी गाथामां हवे मारे शुं करवानुं, कंई नहीं करवानुं, सम्यक दर्शन ज्ञान चरित्र मोक्ष मार्ग सेवन करो। मोक्ष मार्गी साधु ने मोक्ष मार्ग ना सेवन सिवाय बीजू कई करवा पण नथी। तो सत्तरमी अठारमी गाथा में कहे छे मोक्ष मार्ग नु सेवन करू एटले चैतन्य राजा ने जाणवू श्रद्धु अने एनु अनुचरण करू। ख्याल में आवे छे आ अठारमी गाथा सुधी नी बधी वात आपणे करी केटली वार लागी मिनिट बे मिनिट लागी। पछी कहे छे तो पछी आ नालायक जीव केवो जीव का प्रतिबुद्ध पण नथी सेवतो केमके अनादिकाल थी अप्रतिबुद्ध पण आवू लईने बेठो छे। केवो लईने बेठो छे के हाल हवे ओगणीस थी तने अमे त्रीसमी गाथा सुधी समजावशुं। द्रव्य कर्म भाव कर्म नो कर्म जहाँ त्या जहाँ त्या हूँ पण मारा पण धनीपत्तुपण सेवी बैठू छे। ओगणीसमी गाथा थी त्रीसमी गाथा सुधी अमे समझावशुं। एकत्रीसमी गाथा थी पछी शान ठेकाणे आवशे आवशे केम के अमे पहली गाथामां कहीने गया छे तारामां अनंत सिद्धोनी स्थापना अमे करी અને આ સમય સાધની રચના કરશું કેમકે એટલી લાયકાત તું લઈને આવ્યો છે એટલે તારામાં અમે અનંતા સિદ્ધોની કેવું છે પરમ દિવસે હૃદયશ્રી એક દાખલો આપ્યો હતો ખબર કુનેનની ગોળી ત્યારે ઓલી પેનકિલર વાળી તમારી કઈ કહેવાય અરે નહીં નામ જ યાદ નથી આવતો ને બોલો તો પેરેસેટામોલ હા એ જે છે ને કેટલો પેરેસેટામોલ ઉપર આપણે વિશ્વાસ છે હૃદય બોલે છે ને તાવ આવે તો કુનેનની ટીકડી એના ઉપર કેટલો વિશ્વાસ છે આટલો વિશ્વાસ આત્મા ઉપર છે। અશ્રદ્ધેયની શ્રદ્ધા કેટલી અને શ્રદ્ધેયની શ્રદ્ધા કેટલી અશ્રદ્ધેયની શ્રદ્ધા કેટલી અને શ્રદ્ધેની અશ્રદ્ધા કેટલી કેતનભાઈ બોલો તો એક વાર ચાર શબ્દ સરસ અશ્રદ્ધેની શ્રદ્ધા કેટલી એનું નામ અપ્રતિબુદ્ધ પણ અનાદિ અપ્રતિબુદ્ધ ખ્યાલમાં આવ્યું એટલે આજે ગુરુદેવશ્રી આજના વ્યાખ્યાનમાં છેલ્લે છેલ્લે એક બહુ સરસ વાક્ય બોલ્યા એક એક શ્લોકમાં તો કેટલું મધ્યસ્થથી શાંતિથી સ્વાધ્યાય કરે તો ખબર પડે કે મારી લાઈન શું છે અને આ વસ્તુ શું છે કડીને બતાવશો ગજબની વાત હતી। ઘણા એના તો શાસ્ત્ર બંધ થઈ ગયા હોય ત્યાં સુધી તો કેમ કે હવે તો બે મિનિટમાં તો ગુરુદેવનો પ્રવચન પૂરો હા જ્યાં સુધી ઓલો પ્રમાણ વચન ગુરુદેવ નહીં આવે ને ત્યાં સુધી ગ્રંથ ખુલ્લા જ રાખવા જોઈએ। મગજ તો ચોવીસે કલાક ખુલ્લા રાખો
મગજના બારી બારણા ક્યારેય બંધ નહીં કરો. મળ્યું સ્નેહા? મળ્યું તને વાક્ય? મળ્યું? વાંચતો બોલો વાક્ય ક્યાં? હા, 482 પહેલો મોટો ફકરો, ફકરાની છેલ્લી બે લીટી ઝડપથી કાઢો, બધાએ વાર ન લાગવી જોઈએ. હા, એક એક શ્લોકમાં તો કેટલો જો ગુરુદેવને કેટલું દેખાય છે, વિચાર કરો. એક એક શ્લોકમાં કેટલું મધ્યસ્થથી જો આ દુનિયાનું માથાકૂટ પહેલાં મૂકો બધું. મારે દુકાન છે, મારે ધંધો છે, ને મારે ફલાનું છે, મારું ઢીકણું છે, એ બધું પહેલાં મૂકો. ન્યુટ્રલ થાવ પહેલાં. હા, કેતન ભાઈ, તમે કારગાડી ચલાવો છો, જ્યાં સુધી 4 ગતિ 84 લાખ યોનિઓનો ભ્રમણ ગાડી કરતી હોય ને, ત્યાં સુધી 1st, 2nd, 4th, 5th ઉપર હોય. અને જ્યાં એ જાગતો જીવ ઊભો છે, ક્યાં જાય, એક જગ્યા ઊભી રહે, ત્યારે કઈ પોઝિશનમાં હોય ગાડી? ગેર હેન્ડલ હોય ને, પહેલા ગુણસ્થાનમાં ન હોય અને પાંચમા ગુણસ્થાનમાં નહીં હોય, સમજાય છે? અને અપ્રતિબુદ્ધ વાળો રિવર્સમાં ના હોય. પહેલો એ મિથ્યાત્વ ગુણસ્થાન, બીજો ત્રીજો સમજો કે જીતેન્દ્રી જીન, ચોથો જીતમોહ જીન, પાંચમો ક્ષીણ મોહ જીન, અને ઓલો રિવર્સ વાળો તો અપ્રતિબુદ્ધ, ક્યાંય નહીં. જાગતો જીવ ઊભો છે, ક્યાં જાય, કઈ પોઝિશનમાં રાખવાનું એને? ન્યુટ્રલ. એનું નામ મધ્યસ્થ. સમજાય છે? જો કાર ચલાવવાના ફાયદા, એટલે હું એમ નથી કહેવા માંગતો કે બધા કાર ચલાવો, ચલાવતા હોય તો બંધ કરો. આ દ્રષ્ટિ છે, બહુ મસ્ત શબ્દ છે મધ્યસ્થ. મધ્યસ્થનો એક બીજો અર્થ છે ન રાગ ન દ્વેષ. એના માટે ન્યાયમાં એક શબ્દ આવે ઉપેક્ષા. ઉપેક્ષા એટલે દ્વેષ ને, ઉપેક્ષા એટલે દ્વેષ બુદ્ધિ ને. પરીક્ષા મુખમાં એના માટે સૂત્ર છે, હી ઉપાધિ ઉપેક્ષા ફલમ. પ્રમાણનું ફળ શું? પ્રમાણનું ફળ શું? હે થવું જોઈએ. હે છે એટલું નહીં. કાલે ઓલા બંગડી વાસણ શણા ઘરેણાને મેં દાખલા આપ્યા, ખબર છે? જ્ઞાની પણ ઘરેણા પહેરે અને અજ્ઞાની પણ ઘરેણા પહેરે, સલાહ ખબર મળશે. શું કીધું તમારા માટે મારે રિપીટ કરું છું 15 સેકન્ડ. જ્ઞાની એમ કહે કે ઘરેણા મારા છે, અને અજ્ઞાની એમ કહે છે કે ઘરેણા મારા છે, કે આ ઘરેણા છે. બેવું કહે, બેવું જાણે, પણ અજ્ઞાનીનું જાણવું ખોટું, જ્ઞાનીનું જાણવું સાચું. કેમ? કેમમાં એનો જવાબ છે, આ ઘરેણા મારા નથી, આ સોનાના છે અને આ મારા છે, એવો અહમ હું લઈ લઈશ તો મારો જ્ઞાન સ્વભાવ ભૂસાઈ જશે. આ હે છે, હે પણ જ્ઞાન જ્ઞાનીને જ છે, અજ્ઞાનીને જરીએ નથી. હે પૂર્વક જ્ઞાન અજ્ઞાનીને નથી, માટે અજ્ઞાનીનું જ્ઞાન પણ અજ્ઞાન, અજ્ઞાનીનું જ્ઞાન પણ અજ્ઞાન. અને કદાચ જ્ઞાની એમ કહે, હાલો તમને બહુ ગમે ને તો લઈ લો. અમારે એક અમરચંદજી કરીને મારાથી સિનિયર હતા, જયપુરમાં ભણ્યા, 2 વર્ષ ભણીને શ્રીમતીના કાકા થયા, અમરચંદજી ના એમાં હતા, ગજપંતામાં હતા. તો એક વખત લગભગ એમએ પછી જયપુરમાં માસ્ટર ડિગ્રી કર્યા બાદ ઉજ્જૈન પંચકલ્યાણ પહેલાં એક 15 દિવસ હું અમસ્તે એકાંતમાં રહેવાને હિસાબે, કે બહુ ભણી 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 માથું પકવી નાખ્યું, શાંતિથી જઈને ગજપંતામાં રહીએ એમ કરીને 8-10 દિવસ મેં પોસ્ટકાર્ડ લખ્યું હતું એને, હું આવું છું એમ કરીને. તો ત્યાં 8-10 દિવસ રોકાયા, પછી ત્યાંથી જ્યારે નીકળ્યા ને
રિક્ષામાં હું બેઠો અને બોલાવી હતી રિક્ષા એણે જ. રિક્ષામાં હું બેઠો ત્યારે મેં એના જબ્બાના બટનના વખાણ કર્યા. બટન સોનાના. કાકા તમારા બટન તો બહુ સરસ. એક સેકન્ડને પણ વાર ન લગાડી એને બટન કાઢીને આપી દીધા મને. એ બટન મારી પાસે આજે છે. તમને ગમીને તમે લઈ જાઓ. હું આમાં એમ કહેવા માગું છું, આ પ્રકરણમાં એ મધ્યસ્થ પણ નથી મારું અને હવેથી તમારું એ વિકલ્પ નહીં. એને નિષ્પૃહતા કહો અથવા આજના સમગ્ર વ્યાખ્યાનની જો ફ્લેવરની ભાષામાં કહીને અકિંચન ભાવ. કેવા ભાવ? આવા આવા સિલેક્ટેડ પ્રવચનો દસ લક્ષણ ધર્મના દિવસોમાં ચાલવા જોઈએ. આજનો આખો પ્રવચન અકિંચન, ઉત્તમ અકિંચન ઉપર જ હતો. ધર્માધી મેરે કુછ નહીં મેં એક ગાયક બા. ક્યાંય ગોતતા નહીં, શિલા ઉપર દેખાય તો એમાં નહીં જોતા. હું ઓલી 36મી ગાથાની વાત કરું. મોહાદિ કર્મો મારા છે નહીં. ખ્યાલમાં આવ્યું? મોહ કર્મ મમ નાહી નાહી બ્રહ્મ કૂપ હૈ. એ તો બ્રહ્મણાનો કૂવો છે. કેતનભાઈ શબ્દ શું આપ્યા? હા, આપણને લાગે છે બાયડી છોકરા બધા બ્રહ્મણાના કૂવા છે. લાગે ભૂલે ચૂકેથી કહો તો મારવા દોડશે. હું કહું ને એ સભામાં સમાજ તો બ્રહ્મણાનો કૂવો છે. કહેવાય નહીં પણ શું કરીએ, હાચો સમજાઈ જાય તો સહેવાય નહીં. પણ વાસ્તવિકતા છે, આ વાસ્તવિકતા છે. તને લાગે કે નહીં લાગે પણ છે તો એ છે. કળશ હતો કે નહીં આજે? એ આજ કળશનો અનુવાદ છે. હૃદયશ્રી બોલ્યા આજે, બધું આખું કાવ્ય બોલ્યા આજે. હમણાં હું કાઢીને બતાવીશ તમને. આજ જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે ને એ એમાં જ છે. 36મી ગાથા પછીનો જે આજનો કળશ છે એનો જ બનાસદાસજીએ કરેલો અનુવાદ છે. કહે વિચક્ષણ પુરુષ સદા અહમ એકો. બસ શલાબેન ધ્યાન ગયું તમારું? હું એક કેમ છું? કેમ કે ઓલા વિકલ્પો હવે મારા નથી એમ સમજો ને, તો પછી હવે હું એક છું. મને એટલી મજા આવી એમાં. હું લાગે જાણે કે સુપર સિક્સ માર્યો. હું એક છું આ અંદરમાંથી કેદી આવે. જ્યારે દુનિયાના બધા વિકલ્પો હું નથી એમ આવે તો આવે કે હું એક છું. શું સમજાય છે? પકડાય છે વાત? કેતનભાઈ આ ગુરુદેવશ્રીનો હાર દર્શન. હું એક છું એવો જોર આવે જ ક્યાંથી? જગતના બધા વિકલ્પોને લઈને બેઠો છે ને અપ્રતિભૂતપણામાં 31, 19 થી 30 સુધી. એ હવે નથી એમ આવ્યું ને તો પછી સમજણમાંથી ઉગી આવ્યો વિચાર, હું તો એક છું. સામાન્ય વાત નથી. હું એક છું અંદરમાંથી એવો વિચાર ઉગવામાં અનંત કાળ લાગ્યા. એ અનંત કાળ પછીનો આ ઉગી આવેલો વિચાર છે. ગજબની વાત છે. અંકુર ફૂટ્યા ને. હા, ખેડૂત છે ને ખેડૂત. કોઈ કોઈ ઉતાવળિયા ખેડૂતો હોય તો પહેલો હજી વરસાદ આવું આવું થાય ત્યાં જ વાવણી કરે. તો વાવેલું શું થાય? વરસાદ તો આવે નહીં, બળી જાય કે નહીં? જરીક વરસાદ આવે ને વળી પાછું આવે, વળી પાછું બધું વરસાદ નહીં આવે એટલે બળી જાય. બબ્બે ત્રણ ત્રણ વાવણી કરે. મેં તો નજરે નિહાળેલું છે આ બધું.
શેરડી મેં પોતે વાવેલી છે. કેતન ભાઈ ગુરુકુલમાં અમે ભણતા ને, એ રીતસર એ વાવણીનો કામ કરવાનો, ઘઉં કાપવા જવાનો, શેરડી કાપવા જવાનો, ભારો બનાવવાના, અને ઓલું ટ્રેક્ટર ખટારો આવે એમાં ઓલો ભારો નાખવાના. અને હારે જોતું હોય તો ઓલા ગોકુલના ટ્રેક્ટરવાળા સાથે ફેક્ટરીએ જવાનું, જ્યાં શેરડી પીલાતી હોય, ખાંડ શક્કર આ બધું બનતું હોય, રસ ત્યાંથી પછી ફ્રેશ રસ કેનમાં ભરીને લઈ આવવાનો, ઇક્ષુ રસ છોકરાઓને પાવા માટે ઉનાળામાં. બબ્બે ત્રણ ત્રણ વાવણી કરવી પડે તો માંડ ક્યાંક અંકુર ફૂટે. અહીંયા જે અંકુર ફૂટ્યું ને એ ફૂટ્યું, હવે કોઈ દી એની વાત છે, પણ અંકુર તો ફૂટે. એક વખત હા તો બોલ એવી વાત છે. એ આકળશ પહેલાં ગાથા જુઓ આપશે. નથી મમ કો વિમોહ ગુજ્જે દેવ ભોગ એવ કો, સ્ક્રીન ઉપર જ છે, તમારી પાસે નથી. તમ મોહણી મમ તમ સમયસ વિયાણયા વેતી મોહાદિ મેરે કુછ નહીં મેં એક ઉપયોગ મેં હે મોહ નિરમમતાયે વે કહે જો જાને સમય, જે સમયને જાણે છે. સમયસ વિયાણયા, સમયને જાણનારા બેનથી એટલે કહે છે, એટલે આત્માને જાણનારાઓ એવું કહે છે. હા, ક્યારેક ક્યારેક એમ કોઈ મુકશું કે સાધર્મી વડીલો મળવા ગયા હોય કે ઊભા હોય વાત કરતા હોય, આપણી સાથે વાત કરતા હોય, આપણે પૂછતા હોય, ત્યારે એમ કહેતા હોય છે, ઓલા શું નામ અમદાવાદવાળાવાળા ડૉક્ટર ની ની રિપ્લેસ કરનારા વિક્રમ શાહ, એવું બોલે જાણે કે આચાર્ય કુંદ કુંદ દેવ સિમંદર ભગવાન અંગે બોલે કે વિક્રમ શાહે તો કીધું છે હવે છે મહિનામાં તમારે ની રિપ્લેસ કરવું જ પડશે, અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે, જવાનું છે. કેટલી શ્રદ્ધા કોના ઉપર, ની ઉપર કે વિક્રમ ઉપર? તમે જેને વાંચો છો વિક્રમ શાહ ઉપર કેટલી શ્રદ્ધા. વિક્રમ શાહ ઉપર તો શ્રદ્ધા છે, પણ તારા આત્માના પરાક્રમ સ્વભાવ ઉપર કેટલો શ્રદ્ધા છે વિચારો. કેતનભાઈ બહુ સમજવા જેવી વાતો છે. એ જ વાત આવી ને, તાવ આવે તો પેરાસિટામોલ ઉપર તો તને કેટલી શ્રદ્ધા. હા, અને આના ઉપર તને તું ઉપર શ્રદ્ધા નથી. વિશ્વાસે વાહન હાલે, બહુ ગજબની વાતો છે આ બધી. બરોબર આ ગાથા થઈ, મોહાદિ મેરે કુછ નહીં. હવે હું તમને પૂછું, મોહાદિ આદિમાં શું શું લેવા? મારે નથી જવાબ આપો, તમારે નહીં જવાબ આપો, આમાં શું લખ્યું છે જુઓ. જિસ પ્રકાર જીત મોહ ક્ષીણ મોહ મેં મોહ પદ કે સ્થાન પર રાગ દ્વેષ માન આદિ પદ રખકર 16-16 ગાથાએં બનાકર વ્યાખ્યાન કરને કી બાત કહી. જો ઓલી 32-33મી ગાથા જીત મોહ, સમજાય છે એમ, જીત રાગ, જીત દ્વેષ, જીત ક્રોધ, જીત માન, જીત માયા, જીત લોભ, જીત હાસ, જીત રતિ, સમજાય છે એમ. ક્ષીણ મોહ, ક્ષીણ રાગ, ક્ષીણ દ્વેષ, ક્ષીણ ક્રોધ, ક્ષીણ માન, ક્ષીણ માયા, ક્ષીણ લોભ, ઓમાં નથી લખેલો કાકા, એમાં શોધતા નહીં. ક્ષીણ હાસ્ય, ક્ષીણ રતિ, બધા ઉપર લાગુ કરો.
શેને ગજબની વાત હા સોલા સોલા એમ કહે છે યહાં ભી અહીં પણ સોલા ગાથાએ બનાકર વ્યાખ્યાન કરને કી બાત અમૃતચંદ્ર ઔર જયસેન દોનો કહેતે હૈ કેવી રીતે રાગ આદિ મેરે કુછ નહીં મેં એક હું હે રાગ નિર્મમતા યહી વે કહે જો હવે જજો દ્વેષાદિ મેરે કુછ નહીં ક્રોધાદિ મેરે કુછ નહીં એમ બધું લેવાનું આ ત્યાગની આવી ભાવનાને નચાવવાનું એટલે પરથી ખસતું જાય અને અંદરમાં વસ્તુ જાય આગળ જો હજી હાસ્યાદિ મેરે કુછ નહીં મેક હું ઉપયોગ મેં હે હાસ્ય નિર્મમતા વે કહે જો જાને હું ખરેખર તમને જે વાત અહીંયા બતાવું છું ને બીનાબેન તમે હજારો શાસ્ત્ર વાંચો ને તો આ લોજિક મગજમાં નહીં આવે આ કન્ક્લુઝન છે એનું આ સાર છે સમજવા જેવું છે રતિ આદિ મેરે કુછ નહીં એમ બધી કશાય લેવાની હવે કળશ આવ્યો હવે આ જ ભાવનાને સ્પષ્ટ કરનારો આ કળશ બરાબર આ કળશ હતો 30મો કળશ જો ગાઈએ સર અચ્છા કળશનો છંદ કયું છે જો છેલ્લાબેન મેં હમણાં જયપુર ગયો હતો ને ત્યારે મેં આવો જ એક છંદ આવ્યો ત્યારે મેં એક વાત કરી હતી છંદનું નામ શું છે સ્વાગતા એટલે એવું લાગે જાણે કે આ કળશમાં જઈને ચૈતન્ય સ્વભાવે ચૈતન્ય ભગવાન આત્માએ મોક્ષ માર્ગનો સ્વાગત કર્યું અથવા મોક્ષ માર્ગે ચૈતન્ય સ્વભાવે ભગવાન આત્માનું હે પ્રભુ આવો હવે તો આવો ખરા વેલકમ વેલકમ ગેટ છે આ શું કહેવાય બુકે બુકે વેલકમ બુકે છે આ કળશ એટલે વિચાર આવ્યા હતા જ્યારે હમણાં પ્રવચન સાંભળ્યું ત્યારે નહીં તો પંડિતોને જ આવે ને અમને થોડુંક આવે કે બેન હા એટલે આમ તમે વિચાર તો કરો શબ્દ નકામા નથી હોતો કોઈ ભૂપતભાઈ છંદ પ્રકરણને અનુરૂપ જ છંદોના પ્રકાર જેમ કોકના મરસિયામાં જઈએ તો લગ્ન ગીત થોડાક ગાઈએ પ્રાર્થના સભામાં બેઠા હોય રંગમાં રંગમાં રંગ ચાલુ થઈ જાઓ પ્રાર્થના સભામાં મરસિયા જો ભૂલ કે અપના ઘર એ જોય લગ્નના ટાણી ગીત ન હોય લગ્નમાં તો રંગમાં રંગમાં તાળીઓ વાળો નાચો ગાઓ હા બાળકને માટે આલરડા ગાવા હોય ત્યારે અપના હી રંગ મોહે રંગ દો પ્રભુ ઈ ન હોય સોજા બેટા સોજા સમજાય છે હાલરડા હાલરડા પ્રમાણે હોય લગ્ન ગીત પ્રમાણે હોય જ્યાં જ્યાં જે જે જોઈ મરસિયામાં ગાનારને પણ ખ્યાલ હોવો જોઈએ કે જ્યાં જ્યાં જે જે યોગી છે ભગવાનની ભક્તિ કરતા હોય ત્યારે પૂજા કરતા હોય ત્યારે એમ ન હોય ચંદ ક્ષણ જીવન કે તેરે રે એમ ન હોય આ બહુ અકલ જોઈએ કેતનભાઈ અમારા ભારીલ સાહેબ તો એમ કહેતા નકલ કરવા માટે પણ અકલ જોઈએ શું કરવા માટે નકલ એટલે ચોરી નકલ કરવા માટે પણ અકલ વિચક્ષણતા છે ને એ બહુ મોટી વસ્તુ છે સમજણ વિચક્ષણતા આમાં શબ્દ છે આ શ્લોકના જ અનુવાદમાં બનાસીદાસજીએ શબ્દ વાપર્યો છે કળશનો પાઠ કરીએ સર્વતઃ સરસ નિર્વર ભાવં ચેતયે સ્વયમહં સ્વમિહેકમ નાસ્તિ નાસ્તિ મમ કશ્ચન મોહ શુદ્ધ ચિત્ ઘન મહો નિધિરસ્મિ
शुद्ध चिद घन मोहो निधि रस महाशब्द छे। महात्म शब्द आवे ने महात्म महिमा महिमावंत ये महिमा शब्द एवं बने छे। हमारा गुरुदेव सिंह बोलया था एक प्रवचन में महात्म्य एटले अनुभूति खबर छे। हलो तो आपणे शरत लगाड़ी तमने मळे छे के मने मळे छे जोई हलो खबर बताओ फटाफट करो बधाय मेहनत करो बे मिनिट माटे। आ तो जो भाई चकली जेम चणे ने चकली जेम चणे ने दाने दाने ने एम आ शब्दे शब्द ने माणवो महः शब्द छे एनो अर्थ थाय तेज तेजस्विता। वैदिक साहित्य में एक बात आवे कि योगी पुरुषों केवा होय ब्रह्म वर्चस्वी ब्रह्म तेजवाला एम आपणे पण केवा होवा जोईए कि तत्वना तेजवाला होवा जोईए। अने एक बात करो तमने बधाने एमां छे सिद्ध चक्रमंडल विधानमां छे सिद्ध भगवंतों तेज जुदो छे। जो पैसा संयोग मान सम्मान होय न होय प्रवीण जी उसे कोई लेना नहीं। आपके पास तत्व ज्ञान है ना तो आपकी तेज ही अलग होती है। क्या कहा? हाँ तत्व ज्ञान जो होय ना आपके पास तो एनी तेजस्विता एनी आभा ये आभाज कहीं अनेरी हो आभा इंद्रो पासे न हो केतन कुमार नरेंद्रो पासे न हो इंद्रो पासे न हो जिनेन्द्र पासे हो मुनिन्द्र पासे तो है तारी पासे छे तो तू जितेन्द्री तो थई ज गयो। 31 वाला शुं कीधु पहला चा पत्ती ना नंबर होय छे ने एवं कंईक छे ने नंबर एक अने 401 अने 400 एवं कंईक नंबर होय नथी होता। મને એક વખત ભટકાવો મેં ઓલા કરિયાણા વાળાને કીધું કે ભાઈ ચાપત્તી આપો નંબર બોલો અરે યાર મને તો મારે આ તો ચાપત્તીનો નંબર હોય બોલો કે તમને એવું કંઈ હોય છે ને ચાપત્તીના કંઈ નંબર હોય છે હા એમ 113 અને 112 અને પછી કડક આવે એનો નંબર ક્યાંક વળી પાછું જુદું જ હોય લિસ્ટ તો આપો યાર કામ આવશે કોઈ દી એ તમે કુમાર બોલતા નથી જો કાંઈ હા એમ તારી દૃષ્ટિ થઈને તને પણ તેજ અને એ આભા તારા ફેસ ઉપર આવીને એક વખત મેં મારા મિત્રને ફોન કર્યો વહેલી સવારે 6:30 વાગે ઉપર ભરત ચક્રવર્તીને આમે ઊભો હતો અને આમ જોરદાર સૂર્ય ઉગી આવ્યો હતો તો આમ ફેસ આમ મારો અને મેં વિડીયો કોલ કર્યો એને મને કહ્યું તમે કેમ હમણાં યાર ગોલ્ડન ગોલ્ડન લાગો છો હમણાં સેના ગોલ્ડન ગોલ્ડન મેં કીધું આ સૂર્યનારાયણ ઉગી આવ્યા છે મેં કીધું હા આભાવોની છે આપણી ક્યાં છે પણ તત્વજ્ઞાન હોય ને કે તમને સમાધાન શાંતિ નિરાપોતા જુદી જ ગઈકાલે ગુરુદેવશ્રી નહોતા બોલે એકત્વ બુદ્ધિ છૂટે સ્વરૂપનો અનુભવ થાય સંયોગો એ નહીં રહે પણ એ જાતની હવે એકત્વ બુદ્ધિ કે એ જાતના પરિણામો હવે રહેતા અંદરના તાર તૂટી જ ગયા નરકના નારકીને પણ નરક સ્વર્ગ જેવું લાગે શું કીધું હા નરકના નારકીને પણ નરક શું લાગે સ્વર્ગ જેવું લાગે અને આવી અનુભવની દ્રષ્ટિ વિના સ્વર્ગમાંના દેવને પણ સ્વર્ગ નરક જેવું લાગે શું સમજાણું શું વંદના બેન ખ્યાલમાં બહર નારકી કૃત દુઃખ ભોગે બાર અંતર સમરસ લટાગટી આ છે ગજબની વાત આ તેજની વાત કરો છો આભાની વાત કરો છો તો હું અહીંયા જો શુદ્ધ ચિદગન મહોનિધિ અસ્મિ હવે સાંભળો હા શૈલાબેન બે શબ્દો પકડજો ઝડપથી પકડજો એક જ વાર બોલીશ બહુ ઝડપથી બોલીશ જેને જેનો મોહ જાય એને મહ મળે શું સમજાણો
મોહ જવો જોઈએ ને તો મહ મળે, ને મહ મળે તો મોહ રહે. ક્યાં શબ્દો છે બે બતાવો, તમારી પાસેથી બતાવો, હું મારે આમાં બતાવો. ક્યાં કળશ? હા કાંઈ વાંધો નહીં, પણ આગળ પાછળ ફેરો જો આવી ગયો ને. હા જો એમાં કેટલી સરસ વાત કરી કેતનભાઈ. હા 470. હા એમાં જો છે ને, ત્રીજી લીટીમાં મોહ શબ્દ છે, ચોથી લીટીમાં મહાશબ્દ છે. નાસ્તિ નાસ્તિ મમ કશ્ચન મોહ. શલાબેન એક નવી વાત, આ આકિંચનની ધર, આ ઉત્તમ આકિંચન. કયું? નાસ્તિ નાસ્તિ મમ કશ્ચન મોહ, કોઈ પણ જાતનો મોહ મારો નથી નથી નથી. ઉત્તમ આકિંચનની ધર. તો પછી તારું છે શું? શુદ્ધ ચિત્ ઘન મહો નિધિ રસ્મિ. બ્રહ્મચર્ય ત્રીજી લીટીમાં ઉત્તમ આકિંચન, ચોથી લીટીમાં ઉત્તમ બ્રહ્મચર્ય. કંઈક સમજાય છે? આકિંચનમાં પર મારું કશું જ નથી એમ આવે, બ્રહ્મચર્યમાં મારું સર્વસ્વ મારામાં જ છે. આકિંચનમાં નાસ્તિ આવે, બ્રહ્મચર્યમાં અસ્તિ આવે. અસ્તિ નાસ્તિ અનેકાંત છે, આને કહેવાય આધ્યાત્મિક અનેકાંત, આને કહેવાય સમયસારનો આધ્યાત્મિક અનેકાંત. પકડાય છે? શું કીધું? પકડાય છે કે નહીં? હું એમને પૂછું, અનુભવાય છે કે નહીં? એકલા એકલા ભોગવોય ગામને કહોમાં પકડાય છે ને? હા આ વાત તો આમાં આ છુપાઈ ગઈ છે. હવે આનું જો હિન્દીમાં, સબ ઓર સે ચૈતન્યમય. આહા મને તો આ પહેલો શબ્દ બહુ ગમે, સર્વતઃ. સંસ્કૃતમાં એ સંસ્કૃતમાં છે ને સર્વતઃ, ઉપર, સૌથી ઉપર સંસ્કૃતમાં સર્વતઃ. સર્વતઃ એટલે બધેથી. સબ ઓર સે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ બધેથી. હે ને ગજબ કી વાત પ્રવીણજી. સબ ઓર સે ચે. અચ્છા અભી હમ લોગ કહાં બેઠે હૈ? સદૈવ ભવન. બરાબર. આપકા ઘર કહાં હૈ યે હમને પૂછા, ઓર આપકા ઘર મહાપુણ્ય કે ઉદય સે સિલ્વર હાઇટ્સ મેં હો, તો આપ ક્યા કહેંગે? હમ તો કહાં રહેતે હૈ? અભી કહાં રહે રહે હો? નહીં, અભી આપ ભલે હી ફિઝિકલી તો રહે રહે હો સ્વાધ્યાય ભવન મેં, લેકિન મેન્ટલી તો રહે રહે હો સિલ્વર હાઇટ્સ. સમજાણું કંઈ? કેમ કે જ્યાં અમારો ઉપયોગ ત્યાં જ અમે, જેવા અમારા ભાવ તેવા જ અમે. આ તમારા દિલીપભાઈને આપેલો મંત્ર છે. અમે ક્યાં, હમ કહાં, જહાં હમારા ઉપયોગ, હમ કેસે, જૈસે હમારે ભાવ. બંગડીનો વેપારી હોય સમજો, બંગડીનો વેપારી ભૂપતભાઈ, હાથમાં સમય સાર છે પણ કોકના હાથમાં બંગડીઓ પહેરાવે છે. કેમ? કેમ કે દ્રષ્ટિ ક્યાં છે? હું બંગડીનો વેપારી, હું બંગડીનો વેપારી. હા સમજો કે સિઝનલ અડદિયા બનાવ ગાથા અહીંયા સાંભળે છે, ખાય છે શું? અડદિયા. સ્વાદ શેનો આવે છે? કેમ કે જ્યાં અમે ત્યાં જ અમારો ઉપયોગ, જ્યાં અમારો ઉપયોગ ત્યાં જ અમે. આ બધી ઉપયોગની રમત છે. પકડાય છે વાત? સબ ઓર સે ચૈતન્યમય નિજ ભાવ સે ભરપૂર હું. ખાલી નહીં, કેટલા જોરદાર હૈ. હા સબ ઓર સે મતલબ કહી ભી ખાલી નહીં હૈ. સબ ઓર. અચ્છા આપણ એપલ ખરીદતે હૈ, કંઈ સડા તો નહીં હૈ? સીધા એપલ એસે દેખ કરકે ખરીદતે હૈ? ક્યા કરતે હૈ આપણ? નહીં, ક્યા કરતે? સબ ઓર સે. સમજાયું? યા
चला बेन एप्पल खरीदता जो आवड़े तो आ कलश समझाशे अने कलश समझाशे ने तो इने एप्पल खरीदता पण आवड़े कई समझाई छे सबूर से। अरे आ लगन बगन नी बाबत मां छोकरो हूँ करे छे हा एक मुंबई थी एक सेठिया भायंदर थी मने फोन कर्या मने के कि ओली एक छोकरी नू छे अने आम तो बात तो थई गई छे पण एम कीधु कि भाई आपड़ा पंडित जी छे तो एने परिचय में होय तो जिंदगी में पहली वक्त भाई साहब तमारो फोन आयो अने ये सेना हटो मारी नाखस मने मैं कीधु त्यारे तो ना कई कीधु ने पछी मैं कई जवाब ज नथी आ धंधा करवा माटे बेटा छे आपणे भूपत भाई हाँ एटले बीजा जाण भेदू होय ने जाण भेदू पछी बधु अंदर नू बहिरात्मकनू अंतरात्मकनू बधु खोली खोली ने कहे ने छोकरो शुं करे स्वभाव केवो छे पलानु केवू छे ढीकणु केवू छे एने कहेवाय सर्वतः शुं कीधु सर्वतः अरे एक दीकरीने परणाववानू होय तो केटलू सर्वतः चकासे ए दीकराने माटे પુત્રવધુને લાવવાનું હોય તો કમાવે છે કે નહીં ભણેલી છે કે નહીં વ્યવહારું છે કે નહીં એને પિક્ચર જોવું ગમે છે કે નહીં હવે તો આવો ટ્રેન્ડ છે ભૂપતભાઈ શોખ છે કે નહીં એને હોટલ કલ્ચરમાં માને છે કે નહીં ન માને તો મણિબેનને થોડુંક લઈને બેસાય આપણે ઘરે મણિબેન નહીં હાલે શોખવાળી હોવી જોઈએ અચ્છા હવે તો એવું છે જેમ જેમ પંચમ કાળ આગળ વધે છે છોકરીને તો બહુ ધર્મનું તો નથી ને એમ જોઈને પછી નક્કી કરે શું કીધું મેં તો બહુ ધર્મનું હોય તો પછી સમયસર લઈને બે ઘરને ઘરને કોણ હાંચવે આ પંચમ કાળ આનું નામ પડતો કાળ આનું નામ પડતા પરિણામ આનું નામ વધતો પાપ કંઈક સમજાય છે બધાને હા કેવી આનંદની આ વાત અહીંયા છે सब ओर से चैतन्यमय निज भाव से भरपूर हूँ मैं स्वयं ही इस लोक में निज भाव का अनुभव करूं स्वयं पोते ज अनुभव करो आ स्वयंभू नी बात छे आ स्वयंभूपनु छे आ मारो अनुभव कोई करनारो नथी यह मोह मेरा कुछ नहीं चैतन्य का घन पिंड हूँ शुद्ध चिद घन महानिधि मैं स्वयं एक अखंड आमा एवं ने स्वयं अहम स्वम इह एकम સ્વમ સ્વયં પોતાને પોતે જ આવ્યું ને પોતાને પોતે જ એ ક્યાં છે ખબર તમારી પાસે જે પુસ્તક છે ને એ આમાં તમે જોજો પાન નંબર 472 અને 73 નંબરના પાને હું હવે આમાં એના ઉપર સ્ક્રીન ઉપર એ તો નહીં મૂકું પણ બહુ માર્મિક વાત અકલંક દેવે એક જગ્યા કર્યું છે એનો તો આપણે આખો સ્વાધ્યાય અહીંયા લીધેલ છે સ્વરૂપ સંબોધન સ્તોત્ર છે સ્વરૂપ સંબોધન સ્તોત્રમાં બહુ માર્મિક વાત સ્વરૂપ સંબોધન સ્તોત્રમાં અકલંક દેવે એક વાત કરી છે જો એ મેં શ્લોક કાઢીને રાખ્યું છે વિધાનમાંથી જ લેશું એટલે શું છે તમને વધારે સ્પષ્ટ થશે જો આ સ્વરૂપ સંબોધન વિધાન આપણે લીધું હતું ને આમાં શૈલાબેન આમાં 25મો શ્લોક છે યા સ્વમ પોતે પોતાને બહુ સરસ શ્લોક છે એટલે એમ સમજો ને કે જો આ આમાં 25 24 હા જો 24મો શ્લોક છે अब शुद्धोपयोग में आने का उपाय बतलाते हैं देखा है ना स्क्रीन पर जो श्लोक केवल सांभ जो तो तुमने ख्याल आ सके आ शू कहवा मांगे
स्वस्वं स्वेन स्थितं स्वस्मै स्वस्मात् स्वस्याविनाश्वरं स्वस्मिन् ध्यात्वा लभे स्वोत्तमानन्दमामृतं पदम्। स्वस्वं स्वेन स्थितं स्वस्मै स्वस्मात् स्वस्याविनाश्वरं स्वस्मिन् ध्यात्वा लभे उत्तमानंदमामृतम पदम। अपना आत्मा अपने द्वारा, बराबर, अपना पोतानो आत्मा पोता थी स्थित, अपने स्वरूप को पोता ने अपने लिए पोता ने माटे अपने आत्मा से એટલે પોતા થી જ अपने आत्मा का એટલે પોતાનો જ अपने आत्मा से એટલે પોતાના માંથી જ ઉત્પન્ન હુઆ અવિનાશી આનંદ અમૃતમય પદ અપને આત્મા મે પોતાના માં જ ધ્યાન કરીને પ્રાપ્ત કરે છે। કઈક સમજણ જો આ આગમની અવગાહનાનો આ લાભ છે। આપણે વિધાન વાંચી ગયા હતા, આનો સ્વાધ્યાય પણ કરી ગયા હતા। ભગવતભાઈ બોલો, એ સ્વાધ્યાય જે કર્યા એ સ્વાધ્યાયનું સ્મરણ આજે કામ આવ્યું કે નહીં? આપણને વાંચીએ છીએ આપણે અમૃતચંદ્રાચાર્ય દેવને યાદ આવે છે આપણને? અકલંક દેવ 1100-1200 વર્ષ પહેલાં થયેલા આચાર્યનું મૂળ કળશ વાંચીએ છીએ, અને 8મી શતાબ્દીમાં થયેલા અકલંક દેવ આપણને સ્મરણ આવે છે। એટલે જ ગુરુદેવશ્રી આજે કીધું વારસો મૂકી ગયા છે, પૈસાને તો સંભાળે પણ આ વારસો કોણ સંભાળે? આ ગાદી લો ને, આ પેઢી લો ને તું, હા, ખ્યાલમાં એવું આ શટકારકની વાત જો આનો અનુવાદ જો। અપના આત્મા અપને દ્વારા સુસ્થિત અપને સ્વરૂપ કો અપને લીએ જો અપને आत्मा से अपने आत्मा का हो आत्मा से उत्पन्न हुआ अविनाशी अमृत पद लाओ अपने आत्मा में सध्यान कर अपना परमानंद पाओ। ख्याल में आटलू छे, बाकी तो स्वरूप संबोधन संबंधी आमा बात छे। केवानो अर्थ एटलू छे કેવી ગજબની વાત, પોતે પોતાના સ્વરૂપને સાક્ષાત આસ્વાદન કરે। બનાસીદાસજીના જે કાવ્યનો અર્થ ગુરુદેવશ્રી આજે લીધો, કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક, અપને રસ સે ભર્યો અનંતા ટેક, એમાં શોભાની વાત કરો। એક વાક્ય એક બોલે છે ગુરુદેવ, ઈ શોભા છે, પોતાનામાં ટંકોત કિરણ એક ભાવે રહે ઈ જ મારી પોતાની શોભા છે, ઈ જ શોભાસ્પદ છે। બહુ ઊંચી વાત હતી, બહુ માર્મિક વાત હતી। ખ્યાલમાં આવ્યું? બોલો, વારસાવાળો જે એક પ્રકરણ છે ને, હું એની એક વાત આપ સૌને કહેવા માગું છું। સોળ કારણ ભાવના અંગે પણ વાત કરી। અચ્છા, એક વાત ધ્યાન ગયું આપ સૌ બધાનું? ગઈકાલે તો આપણે એવી વાત કરી હતી કે વારંવાર સાંભળે, વારંવાર વિચારે, એના ઉપર તો જોર આપ્યો હતો, આજે એના ઉપર પાણી ફેરવે, શું સમજાણું? ભાઈ, એને સમજાવવા માટે મારે બીજા અર્ધી કલાક જોઈએ, પણ હું કેવળ તમને ઈશારો કરું છું। અને બેઉ વાતો કળશ ટીકામાં જ છે, બેઉ વાતો કળશ ટીકામાં જ છે। આ 30મો કળશ છે ને, તમે જોજો, હું ઝડપથી, સમય નથી એટલું બધું અને એટલે હું વાત કરું। આમાં ગઈકાલે આ 29મા કળશમાં એ વાત કરી હતી ને, 29-30 હા, એના પહેલાં આપણે એ વાંચી ગયા હતા, સોરી, એના પહેલાં, હા,
जो वारंवार वर्णन स्मरण अभ्यास करवाती निसंदेह जीव द्रव्य की स्तुति थाय छे ई 27મા શ્લોક માં આવ્યું હતું આપણે ગઈકાલ લીધું હતું ને આ બધું 27મા શ્લોક માં પાના ફેરવતા નહીં બહુ તમને જડશે નહીં ઘડીકમાં પણ આજે તો શું કર્યું ખબર આજે તો 30મા કળશમાં એમ કહે કે કોઈને એવો પ્રશ્ન ઊભો થાય કોઈ એમ જાણશે કે જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરવાથી ધ્યાન આપજો બધાય જૈન સિદ્ધાંતનો એટલે કર્ણાનયોગની કક્ષા લે પ્રથમાનયોગની વાંચના કરે ધવલાની વાંચના કરે શિબિરો કરે પંચકલ્યાણકો કરે હા સવાર સાંજ બપોર બેસીને ખૂબ સ્વાધ્યાય કરે ખૂબ સાંભળે કે જે વારંવાર જૈન સિદ્ધાંતનો અભ્યાસ કરવાથી દ્રઢ પ્રતીતિ થાય છે અને તેનું નામ મિથ્યાત્વ છે સોરી તેનું નામ અનુભવ છે પણ એમ નથી હું આમાં એક માર્મિક વાત એમાં ઉમેરવા માંગુ છું કહું તેનું નામ અનુભવ છે એ વાત ખોટી તેનું નામ અનુભવ છે એમ માની વાત ખોટી શલાબેન પણ દ્રઢ પ્રતીતિ થાય છે કેટલાક અંશે વાત સાચી કેટલાક અંશે કહું છું દ્રઢ પ્રતીતિ થશે તો થશે તો ઉપાદાનથી જ પણ બાહ્ય સદનિમિત્તની અપેક્ષાએ જૈન સિદ્ધાંતનો વારંવાર સ્મરણ ચિંતન કરવાથી પ્રતીતિ થશે દ્રઢતા થશે દ્રઢ પ્રતીતિ થશે એટલે અનુભવની વાત નથી સિદ્ધાંતો એવું પ્રગાઢ થાય ને એમ ખ્યાલમાં આવ્યું કેટલું કેટલી માર્મિક વાત છે જો આધુ અધૂરું થોડું ઘણું વાંચીને સંતુષ્ટ થનારની તો વાત જ નથી અહીંયા તો કહે છે એવું કોઈ માને તો એમ નથી મિથ્યાત્વ કર્મનો રસ પાક મટતા મિથ્યાત્વ ભાવરૂપ પરિણમન મટે ત્યારે વસ્તુ સ્વરૂપનો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે એનું નામ અનુભવ છે આ અનુભવની વ્યાખ્યા કેવી ગજબની આમાં વચ્ચે આવી ઓલી વારસાવાળી એક વાત આપણે વાંચીએ અને વાત પૂરી કરીએ ક્યાં છે જુઓ તો હા 481 નંબરના પાને ઉપર જુઓ અરે રે આવો વારસો મૂકી ગયા શાસ્ત્રો સંતો એનો વારસો મૂકી ગયા પૈસો એનો બાપ મૂકી જાય તો એ વાત સંભાળે હા બાપ મરી જાય તો પેલા ખિસ્સા તપાસે ખિસ્સામાં ચાવી તો નથી રહી ગઈ ને આંગળામાં વીંટી હોય તો વીંટી કાઢી લે બોલો હકીકત છે કે નહીં સમાજમાં આ છે કહે છે કે પૈસો એનો બાપ મૂકી જાય તો એ વાત સંભાળે પણ આ સંતો વીતરાગી મુનિયો દિગંબર મહા કેવળ જ્ઞાનીના કેળાએ તો વારસો મૂકી ગયા છે એને સમજતા નથી જો સમજતા નથી વાંચતા નથી અને વાંચે તો પોતાની દ્રષ્ટિએ એની ખતવણી કરી નાખી કેટલી અવળ ચંડાઈ છે આ અપ્રતિબુદ્ધપણું છે શું કીધું આ શું શું સમજાણો આ ઓલું અપ્રતિબુદ્ધ પાળો બધું અપ્રતિબુદ્ધપણો વળી પાછું ડોકિયા કાઢે વાંચે ખરું પણ વાંચે પણ નહીં કરે વિચાર તે નહીં સમજે સ્વયં પોતે પોતાની ખબર ન મળે એટલે પછી પરની દ્રષ્ટિએ બધો અર્થ કરે યાદ રાખજો આ બધા ગુરુદેવશ્રીના કમેન્ટ્સ અલૌકિક હોય છે અપૂરું હોય છે આજે પણ આપણે લગભગ પૂર્વ રંગ અધિકારના 3-4 જે બધા પ્રકરણો છે બધી જ ચર્ચા અને આ ચર્ચા તમે 2 વાર 4 વાર 10 વાર વાંચો ને વિચારો ને તો ખ્યાલમાં આવે કે ઓહો સમયસારની 38 ગાથાઓમાં અનાદિ અજ્ઞાનની વાત ભેદ જ્ઞાનની વાત અને ભેદ જ્ઞાન વિજ્ઞાન ઘનરૂપે થતો જાય કેમ કેમ કેવી રીતે પરતી ખસ કર્ણાનયોગની ભાષામાં એને ગુણશ્રેણી નિર્જરા કહેવાય શું કહેવાય એને ગુણશ્રેણી નિર્જરા વધતી શુદ્ધિ કેવી છે ત્યારે તો ઘાટે આવ્યા કોકના કપડાં લઈને આવ્યા
કપડાનો ધની આવીને કે ભાઈ કપડું તો મારું છે, હાલો ભાઈ લઈ જાઓ, તમારી ચાદર તમે લઈ જાઓ, હવે અમારી ચાદર અમે ધોયા રાખીએ, મોહ મારો નથી, રાગ મારો નથી, કર્મ મારો નથી. 38મી ગાથામાં જઈને તો એમ કે અહમ એકો ખલુ સંત. એવી રીતે આ 38 ગાથાઓનો આખો અર્ક છે. તમને ક્યાંય આ બેઠે બેઠું લખેલું નહીં મળે. અને હું પોતે પણ આ લખવા માટે બેસું તો આટલી સ્પષ્ટતાથી લખવામાં નહીં આવે. વિચારજો. ઓમ નમઃ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઉસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હે વંદના શત બાર હે વંદના શત બાર હે. હે જિન વાણી ભારતી તો હિ જપો દિન રૈન જો તેરી શરણ ગહે સુપાવે સુખ ચૈન જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકા લોક સો વાણી મસ્તક નવો સદા દેત હો ઢોક.